Зоя. તો તારો છેલ્લો નિર્ણય છે. તું અજાણ્યા શહેરમાં રહેવા માંગે છે, પોતાના પરિવાર અને પોતાના શહેરથી દૂર. અબ્બુ, આ જવાબદારી છે મારી અને અને હું આ જવાબદારીથી નહીં છૂટી શકું. કેવી જવાબદારી જોયા? અહીં બધા મારા ઉપર આરોપ લગાવે છે કે મારા કારણે યશની કંપનીની આ હાલત થઈ છે, અને જો મારા કારણે અબુઆ થયું હોય તો એ મારી જવાબદારી બની છે કે હું એમની કંપનીને એના સાચા મુકામે પહોંચાડું. આ સદમાએ તારું મગજ ખરાબ કરી દીધું છે જોયા. આજ સુધી તે એક પણ નોકરી નથી કરી, અને આજ તું યશની ડૂબેલી કંપની ચલાવવા જઈ રહી છે. પ્રયત્ન તો કરી શકાય ને અબ્બુ. કેવો પ્રયત્ન? અબ્બુ, હું જાણું છું કે મારા પાસે કોઈ જોબ એક્સપિરિયન્સ નથી, કદાચ આ બિઝનેસને સંભાળવાના લાયક પણ નથી, પણ અબ્બુ, મારે યશ માટે આ કોશિશ. યશ યશ ફરી તે યશની રટ લગાવવાની ચાલુ કરી દીધી. ફરીથી એ જ ભૂલ કરે છે તું. ફરી તું અબ્બુની જગ્યાએ યશને પસંદ કરે છે, જ્યારે એને કોઈ બીજીને પસંદ કરી છે. અબ્બુ, હજુ સુધી એ સાબિત નથી થયું ને કે યશ અને સ્ત્રી વચ્ચે કંઈક હતું. અબ્બુ, લોકોને છે ને વાતો કરવી ગમે છે, પણ હું નથી માનતી એને. હું જાણતી હતી મારા યશને એ મારી સાથે હું ક્યારેય ના કરી શકે. જ્યારે આખી દુનિયા એક વાત કહે છે અને દિલ એક વાત, તો દુનિયાનું સાંભળવું જોઈએ. તારે નથી જવું, અહીંયા રહેવું છે, વાંધો નહીં, અહીંયા રહે. પણ જોયા, તારે એક દિવસ સચ્ચાઈનો સામનો કરવો પડશે, અને એ દિવસ તું એકલી પડી જઈશ. જે દિવસે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે પણ તમારી દુઆ જોઈતી હતી, અને જ્યારે આજે જ્યારે ઋણ ચૂકવવાનો નિર્ણય લીધો છે, ત્યારે પણ તમારી દુઆ જોઈએ છે. મારી અલ્લાહથી એટલી દુઆ છે કે તને એટલી સમજ આપે કે તું સમજી શકે કે તું કઈ મુસીબત હાથમાં લઈ રહી છે. હદ હોય છે, શું કહેવા માંગે છે નથી મળી રહી. ધ્યાનથી જો, ત્યાં મૂકી દો. હવે જો અહીંયા નથી તો પછી ત્યાં જ હોવી જોઈએ ને. યા એન્ડ કોલ મી બેક. ચા કોની સાથે વાત કરતા હતા? હા, એ કપૂર હતો ઓફિસથી. જ્યારે તમે જુઠ્ઠું બોલો છો તો તમારા માથા પર કરચલી પડે છે. જુઠ્ઠું કેમ બોલીશ? આનો જવાબ તો તમારે જ આપવો પડશે કે તમે આજે જુઠ્ઠું કેમ બોલો છો. તમે કાલે કેમ જુઠ્ઠું બોલ્યા હતા? તમે તો હંમેશાથી જુઠ્ઠું જ બોલતા આવ્યા છો. બસ ફરક એટલો છે કે હવે મને તમારું ખોટું સમજમાં આવે છે. સારું છે, કોર્ટ પણ તું, વકીલ પણ તું, અને જજ પણ તું જ. જો તને લાગે છે કે હું જુઠ્ઠું બોલું છું તો ઠીક છે, પણ એક વાત કહે, અને જો તને સાચા અને જુઠ્ઠાની આટલી જ સમજ છે, તો તને તારી પ્રિય વહુનું જુઠ્ઠું કેમ ના દેખાયું? તારા નાક નીચે બધું થતું રહ્યું અને તને સહેજ પણ ખબર ના પડી. તારું બધું ફોકસ મારા પર જ રહે છે. અગર મારા પરથી હટાવીને થોડું ફોકસ ઘરમાં પણ રાખતી ને તો કદાચ આજે આપણી આ પરિસ્થિતિ ન હોત. હર્ષ, સાક્ષી પૂજાની માં છે, જ્યારે એને કઈ ખબર ના પડી તો હું કોણ છું? જે તારી સાથે થયું હતું એ મારી સાથે પણ થયું હતું. લુક એટ મી. કારણ કે હું સ્ટ્રોંગ છું અને તું નબળી. હું ભાગી નથી રહી, ભાગી તમે રહ્યા છો, કારણ કે આજે પણ તમે એને ખૂબ પ્રેમ કરો છો. અરે અરે ભાઈ, આપણે અહીંથી ડાબે જવાનું હતું. અરે મેડમ જી, અત્યારે તો તમે કીધું કે સિગ્નલથી જમણી બાજુ જવાનું છે. જે મેપ મને બતાવે છે હું તમને એ કહું છું. અચ્છા, એક મિનિટ અહીંયા ઉભા રહો, એક મિનિટ. એક્સક્યુઝ મી, આ એવરશાઇન ગાર્ડન ક્યાં છે? મેડમ, બ્રિજ ઉતરતા ડાબી બાજુ જતા રહો. ઠીક છે, થેન્ક યુ. ગાડી રોકો, ગાડી રોકો, ગાડી રોકો. એ માણસ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, ગાડી રોકો. આ તમે શું કરવા જઈ રહ્યા હતા? અનબિલીવેબલ. તને લાગ્યું કે હું સુસાઇડ કરવાનો છું. તું મને બચાવીશ? કોણ છે તું? મધર ટેરેસા છું, મને બચાવવા આવી હતી. ખબર છે તારી પ્રોબ્લેમ શું છે?
તારા પતિની કરતું તો તને દેખાતી નથી, અને બિલાડીની જેમ વારે વારે મારો રસ્તો કાપીને મને અનુભવ કરાવડાવે છે કે તારા પતિએ અને મારી પત્નીએ આપણા જીવનને કેવી રીતે બરબાદ કર્યું છે. પ્લીઝ પ્લીઝ બસ કરો. જો મને ખબર હોત કે તમે તમે અહીંયા છો તો આખા મુંબઈ શહેરમાં તને હું જ મળ્યો હતો બચાવવા માટે. અગર એટલો શોખ હતો બચાવવાનો તો પોતાના પતિને કેમ ના બચાવ્યો? તારા પતિને મારું જીવન બરબાદ કરવાથી કેમ ના બચાવ્યું? તારા પતિને મારી પત્ની સાથે અફેર કરવાથી કેમ ના બચાવ્યું? એને એ રાતે એ ગાડીમાં બેસવાથી કેમ ના બચાવ્યો? અરે મને છોડ, તે ખુદને પોતાની જાતને કેમ ના બચાવી? તું વારે વારે મારી સામે કેમ આવી જાય છે? જેટલી વાર મારી સામે આવે છે મને યાદ અપાવે છે સત્યનું, જે હું ભૂલવા માંગુ છું. એક વાત કાન ખોલીને સાંભળી લે, આ છેલ્લી વાર છે જ્યારે આપણે મળી રહ્યા છીએ, આના પછી હું તને ફરી ક્યારેય નથી મળવા માંગતો. અરે ભાઈ મરવું છે કે શું? પૂજાને તો રોકી ના શકી હું, પણ હવે રોકું છું તમને. તમે ક્યાંય નથી જતા, સાંભળ્યું તમે? પ્લીઝ મને જવા દો. હું તમને પૂછી નથી રહી, તમને કહી રહી છું. પૂજાના લીધે આજે મારા દીકરાના આ હાલ છે, અને માત્ર તમે એને સંભાળી શકશો. કાલે આદિએ જે પણ કર્યું એને હું રોકી ના શકી. તમે રોકતા તો એ રોકાઈ જતો, કેમ કે તમને બહુ માને છે એ. જુઓ સાક્ષી, આ સમયે હું માત્ર એક સ્વાર્થી માં છું, જેનાથી પોતાના દીકરાનું દુઃખ જોવાતું નથી. ઈર્ષ્યા થાય છે મને તમારાથી. મારો પોતાનો બેટો મારાથી વધારે તમને પ્રેમ કરે છે, પોતાની બધી વાત તમને શેર કરે છે, તમારા ખભા પર માથું રાખીને સૂવે છે, અને પોતાની ખુશીઓ પણ તમને જ કહે છે. હર્ષ અને મારી વચ્ચે જે પણ થયું હતું એમાંથી આદિ કદી બહાર નથી આવી શક્યો. પછી એના જીવનમાં પૂજા આવી, અને પૂજાની સાથે આવ્યા તમે. તમારા બંનેમાં કદાચ એને પોતાનું ખોવાયેલું સુખ પાછું મળી ગયું. તમને ખબર છે, જ્યારે જીદ કરતો હતો કે તમે અમારા ઘરે આવો, અહીંયા રહો, તો એ વખતે એની આંખોમાં મેં એ ખુશી જોઈ હતી જેને જોવા માટે હું વર્ષોથી તરસી ગઈ હતી. ક્યારે પણ તમને કે આદિને એ વાતની જાણ પણ ના થવા દીધી કે મને કેટલી તકલીફ થાય છે. હવે તમારો વારો, તમારે અહીંયા રોકાવું પડશે, અને બધું જ એ જ રીતે સંભાળવું પડશે, આ ઘરને અને આદિને પણ. પૂજાની ભૂલનો દોષ તમારે ચૂકવવો પડશે, જેવી રીતે હું મારા પતિની ભૂલોનો દોષ હજી સુધી ચૂકવતી આવું છું. મેડમજી, તમે યશભાઈની પત્ની છો ને? મેં કાલે સાંભળ્યું હતું તમારા વિશે. આંટીજી અને માહીબેન તો ઘરે નથી, તમને કહીને નથી ગયા? કદાચ ભૂલી ગયા હશે. ઘરની ચાવી તો આપી હશે ને તમને? ચાવી ખોવાઈ ગઈ કે શું? કઈ વાંધો નહીં, આવામાં ક્યાં કોઈને ભાન રહે છે. તમે ચિંતા ના કરશો, એક એક્સ્ટ્રા ચાવી હોય છે મારી પાસે, હું દરવાજો ખોલી દઉં છું. કીધું હતું ને તને એકલામાં મળવું છે. આપણો જ માણસ ચોડા સાહેબ, તમે કેમ આટલી ચિંતા કરો છો? વિશ્વાસ કરો મારા પર. આખી જિંદગી આરોપીઓને વકીલોની વચ્ચે કાઢી, ભરોસો તો નથી થતો. મેં સાંભળ્યું છે તમે જલ્દી જ ચીફ જસ્ટિસ બનવાના છો. મેં પણ સાંભળ્યું છે. તો જી આજે અમારા જેવા નાના મોટા વકીલોની શું જરૂર પડી તમને, અને એ પણ ઓફિસની બહાર? કારણ કે હું બહુ સારી રીતે જાણું છું કે તું કોર્ટની અંદર કરતા વધારે કોર્ટની બહાર કામ કરે છે. બિલકુલ, તમે કહો તમારા માટે શું કામ કરી શકું, અને બે કામમાં તો હું એકદમ માહિર છું. એક, કોઈ પણ કેસ દબાવવાનો, અને બીજું, ડાટેલા મુર્દા બહાર લાવવાના.
અત્યારે તો આ કામ છે, કરી શકીશ? તારે નથી જવું, રહેવું છે, વાંધો નહીં તું રે. પણ જોયા, એક દિવસ સચ્ચાઈનો સામનો કરવો પડશે, અને જે દિવસે તને સચ્ચાઈની ખબર પડશે એ દિવસે તને પ્રેમ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. અબ્બુ, તમે ખોટા છો. આ યશ વિરુદ્ધ કોઈ કાવતરું છે. મને અહીંયા યશ ખિલાફ કોઈ સબૂત ના મળ્યું. તારો પતિ જ્યારે લિપસ્ટિકનો માર્ક લઈને ઘરે આવતો હશે ને, કદાચ ત્યારે તું જોતી નહીં હોય, અને જોઈ લેતી હઈશ તો તને લાગતું હશે કે તારું છે. I'm sorry. મેં તમારા પર શંકા કરી, એક મિનિટ માટે જ પણ પોતાના પર શંકા કરી. I'm sorry. હા હા, ઠીક છે. ના, બસ હમણાં જ ઘરે પહોંચીશું. મોમ, તમે ઘરની બધી જ લાઇટ્સ ચાલુ રાખી છે? હું તમને થોડી વારમાં કોલ કરું. ના ના, કંઈ નહીં, કરું કોલ. કોણ છે? કોણ છે? આ રૂમની પણ લાઇટ ચાલુ છે. ફોન સ્વિચ ઓફ આવે છે. અરે યાર, પહેલા લાગતો તો હતો. કેવો હતો તમારો દિવસ? તમારો ફોન ટ્રાય કરી રહ્યો હતો, એ સ્વિચ ઓફ આવે છે. ભાઈ, તમારો ફોન બંધ કેમ હતો? યાર, તું મારો નાનો ભાઈ છે કે મોટો ભાઈ છે? ઓબ્વિયસલી ફ્લાઇટમાં હતો, ફોન બંધ જ હોય. ક્યાંની હતી તમારી ફ્લાઇટ? આજે નાની ફ્લાઇટ હતી. તમને લોકોને બધી ખબર છે તો પૂછો છો? ઓફકોર્સ અમને ખબર છે ભાઈ, અમને તમારી ચિંતા છે. જ્યારે તમે ફોન નતા ઉપાડતા ત્યારે મેં બિઝ મેનેજરને ફોન કર્યો કે હું કેટલો મોટો ફેલિયર છું. મારું ફેલિયર સર્ટિફિકેટ મેલ કર્યું હશે, ગુડ. લેમિનેટ કરાઈને દિવાલ પર લગાવી દો. ભાઈ, મેં તમને કહ્યું હતું ફ્લાય ના કરતા. પૂજા ભાભીને ગયે થોડા દિવસો થયા છે. તમે થોડા દિવસ બ્રેક કેમ નથી લીધો? બ્રેક? અભિનંદન અર્જુન, કોંગ્રેચ્યુલેશન્સ, બ્રેક મળી ગયો મને. આજે થયું એના કારણે આજે તો શું, આવતા છ મહિના સુધી ફ્લાય નહીં કરી શકું. તું મને કે કેટલો ટાઈમ ઇનફ હશે? 6 મહિના ઇનફ હશે? તારા પૂજા ભાભીને મારા દિલથી, દિમાગમાંથી, અંતરમનથી કાઢવા માટે? ભાઈ નહીં, મને ખબર છે કે તમે લગભગ થોડા દિવસો સુધી પૂજા ભાભીને નહીં ભૂલી શકો, લગભગ આખી જિંદગી નહીં ભૂલી શકો. ભાઈ, પણ પ્રયત્ન તો કરવો પડશે ને. પ્રયત્નની શરૂઆત ત્યારે થશે જ્યારે તમે વાત સ્વીકારશો કે તમારી સાથે જે થયું છે. ભાઈ ના, ભાઈ ના, પ્લીઝ, એવું નથી. એવું નથી તો કેવું છે? તમે બધા મારો મજાક ઉડાવવા માટે તો ઊભા છો અહીંયા, એ જતાવવા માટે ઊભા છો ને કે આઈ એમ ગુડ ફોર નથિંગ? હું એક કામ સરખી રીતે નથી કરી શકતો. આઈ એમ અ ફેલિયર. ફેલિયર એઝ અ પાયલટ, ફેલિયર એઝ અ હસબન્ડ. વાહ, પૂજા મારો તમાશો બનાવીને જતી રહી અને તમે લોકો અહીંયા ઊભા ઊભા તાલીઓ વગાડો છો. સુપર્બ. નહીં મળે, કોઈ તમાશો નહીં મળે, કારણ કે પૂજા માટે મારા દિલમાં હવે કઈ જ નથી. શી ઇઝ નો વેર, શી ઇઝ નથિંગ ટુ મી. ભાઈ ઉભા, ભાઈ ઠીક છે, તો આવતી વખતે તમે જ વાત કરી લેજો અને ફોન કોલ્સ પણ તમે જ કરજો, કારણ કે મારાથી હવે આ બધું નથી થતું. તમને સારી રીતે ખબર છે કે હું ભાઈને આવી રીતે નથી જોઈ શકતો. ભાઈ, અકોર્ડ હોટેલ ક્યાં છે ખબર છે તમને? અકોર્ડ હોટેલ રોડ ક્રોસ કરશો એટલે મળી જશે.
આદી દુનિયામાં એવું કોઈ માણસ નથી કે જે કોઈને પોતાની દરેક વાત કહેતું હોય, અને જો એવું કહે છે તો એ બહુ મોટું ખોટું છે. આદી પ્લીઝ સ્લો ડાઉન, તને ખબર છે ને મને બહુ બીક લાગે છે, પ્લીઝ. આદી પ્લીઝ ગાડી ધીરે ચલાય, પ્લીઝ. તને ખબર છે ને મને બીક લાગે છે, પ્લીઝ. આજી પ્લીઝ મને બીક લાગે છે, ગાડી ધીરે ચલાય, પ્લીઝ. આદી આદી પ્લીઝ સ્લો ડાઉન, આદી. યુ નો આઈ એમ સ્કેર્ડ. આદી આ પ્લેન દોરી છે, ધીરે ચલાવ પ્લીઝ. પૂજા ગભરાઈશ નહીં, હું છું ને તારી જોડે. ગાડી ધીરે ચલાવ આદી પ્લીઝ.